હા, અમે અલગ છીએ. અમે છીએ કંઈક ખાસ. આંખોમાં છે ખમીર ખુમારી, મનમાં આત્મવિશ્વાસ. નથી નિરાશાનો અંધકાર, નથી કોઈ લાચારી. આશાના નવા કિરણોથી બદલાઈ દુનિયા અમારી. મળી છે અમને ખાસ સહાય, મળ્યા શિક્ષણ અને રોજગાર. પ્રગતિના પંથે આગળ વધીશું, મક્કમ છે નિર્ધાર. એક સમય હતો જ્યારે દિવ્યાંગજનો સ્વયંને વિકાસના મુખ્ય પ્રવાહથી અલગ સમજતા હતા. પોતાને સુવિધાઓથી વંચિત અને સમાજથી અલગ સમજીને નિરાશાના અંધકારમાં જીવન વ્યતીત કરતા હતા. પરંતુ ગુજરાતની પ્રજાવત્સલ સરકારે આ દિવ્યાંગોની સમસ્યાઓને સમજીને તેઓના જીવનના પડકારોને દૂર કરવાની નેમ લીધી અને તેઓ માટે અનેક પ્રકારની યોજનાઓ રજૂ કરી, જેથી તેઓ શિક્ષણ અને રોજગાર મેળવી આત્મસન્માન સાથે જીવન વ્યતીત કરી શકે. દિવ્યાંગો માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા અનેક મહત્વના પગલાઓમાં સમાવિષ્ટ છે શૈક્ષણિક સહાય અને શિષ્યવૃત્તિ. દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના હેઠળ 40% વધુ દિવ્યાંગતા, 80% વધુ દ્રષ્ટિહીનતા, 71 ડેસિબલ કે તેથી વધુ મૂકબધિર, તેમજ 50-70% માનસિક પડકારિતા ધરાવતા અને છેલ્લી વાર્ષિક પરીક્ષામાં 40-વધુ ટકા ગુણ મેળવનારને શિષ્યવૃત્તિ સહાય આપવામાં આવે છે. ધોરણ 1-7 ભણતા દિવ્યાંગ વિદ્યાર્થીને વાર્ષિક ₹1,000 અને ધોરણ 8 કે તેથી ઉપરના વિદ્યાર્થીને વાર્ષિક ₹1,500-5,000 સુધીની સહાય પૂરી પાડવામાં આવે છે. વ્યવસાયિક તાલીમ અને રોજગાર. દ્રષ્ટિમંદ અને દિવ્યાંગ વ્યક્તિઓને વ્યવસાયિક તાલીમ જેવી કે વણાટકામ, સુથારી કામ, દરજી કામ, પ્રિન્ટિંગ કામ, બુક બાઇન્ડિંગ, હળવું ઇજનેરી કામ, મીણબત્તી તેમજ ચોક બનાવવાનું કામ, હોમક્રાફ્ટ, પગલુછણિયા વગેરે બનાવવાના કામની તાલીમ આપવામાં આવે છે. તેઓને મલ્ટી કેટેગરી વર્કશોપ, લાઇટ ઇન્જિનિયરિંગ, આર્મેચર વાઇન્ડિંગ, પાવર લૂમ્સ, પ્લાસ્ટિક મોલ્ડિંગ, બ્રાસ વર્ક, ફિઝિયોથેરાપી તેમજ પશુ ઉછેર, ડેરી ફાર્મ, બાગકામ, ખેતીકામ વગેરેની તાલીમ પણ આપવામાં આવે છે. પરિવહન ભાડામાં રાહત. 40% કે તેથી વધુ શારીરિક ખોટખાપણ, 80% કે તેથી વધુ દ્રષ્ટિહીનતા, 71 ડેસિબલ મૂકબધિર કે 70%થી ઓછો બુદ્ધિયાંક ધરાવતા દિવ્યાંગ વ્યક્તિઓને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બસમાં નિઃશુલ્ક તેમજ તેઓના સહાયકોને પ્રવાસ ભાડામાં ખાસ રાહત આપવામાં આવે છે. સાધન સહાય યોજના. જે લોકોએ જન્મથી અથવા કોઈ અકસ્માતના કારણે કોઈ અંગ ગુમાવેલ છે તેઓને કૃત્રિમ અવયવો બેસાડવા માટે સરકાર તરફથી સ્વૈચ્છિક સંસ્થાઓને 100% ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ 40% વધુ દિવ્યાંગતા ધરાવનાર દિવ્યાંગોને ₹10,000 મર્યાદામાં સહાય પૂરી પાડવામાં આવે છે, જેમાં દિવ્યાંગ વ્યક્તિઓને તેમની જરૂરિયાત અનુસાર બૂટ કે ઘોડી, શ્રવણ યંત્ર, સ્વરોજગારી માટેના સાધનો, સાયકલ અને હાથલારી, ટ્રાયસિકલ અને કેલિપર્સ, સંગીતના સાધનો, સુથારી કામ, મોચી કામ વગેરેના સાધનો, ઇલેક્ટ્રિક અને કમ્પ્યુટર રિપેરિંગના સાધનો, સાયકલ રિપેરિંગના સાધનો, ભરતગૂંથણ મશીન તથા એમ્બ્રોઇડરી મશીન, દિવ્યાંગોને ફોલ્ડિંગ વ્હીલચેર, મંદબુદ્ધિ વ્યક્તિ માટે MR ચાઇલ્ડ કિટ, બ્રેઇલ કિટ, ફોલ્ડિંગ સ્ટિક વગેરે જેવી સાધન સહાય પૂરી પાડવામાં આવે છે, જેથી તેઓ કોઈના પર નિર્ભર રહ્યા વગર ગૌરવપૂર્ણ જીવન જીવી શકે અને સમાજમાં પોતાનું સ્થાન મજબૂત કરી શકે. ઓળખ કાર્ડ અને દિવ્યાંગતાનું પ્રમાણપત્ર. ગ્રામ્ય અને તાલુકા લેવલના દિવ્યાંગોને દિવ્યાંગતાનું પ્રમાણપત્ર મેળવવા માટે જિલ્લા સુધી ન જવું પડે અને તેઓને મેડિકલ સર્ટિફિકેટ અને દિવ્યાંગ ઓળખ કાર્ડ તાલુકા કક્ષાએ જ મળી રહે તે માટે તાલુકા કક્ષાએ મેડિકલ કેમ્પ્સ યોજવામાં આવે છે, જ્યાં દરેક જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી દિવ્યાંગોની અરજી અને મેડિકલ સર્ટિફિકેટની ચકાસણી કરીને ઓળખપત્ર આપે છે. આ ઓળખ કાર્ડ થકી તેઓ તમામ સરકારી યોજનાઓના લાભ મેળવી શકે છે. ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબિલિટી પેન્શન સ્કીમ અને સંત સૂરદાસ સહાય.
દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને નાણાકીય સહાય આપવા માટે ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબિલિટી પેન્શન સ્કીમ અને સંત સૂરદાસ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ લાભ મેળવવા માટે અરજદારની ઉંમર 79 વર્ષ કરતા ઓછી વય જૂથની હોવી જોઈએ. અરજદારનું નામ ગરીબી રેખાની યાદીમાં સમાવિષ્ટ હોવું જોઈએ અને તે 80% થી વધુ દિવ્યાંગતા ધરાવતો હોવો જોઈએ. આ યોજના હેઠળ 0 થી 64 નીચેના દિવ્યાંગ વ્યક્તિને માસિક રૂપિયા 400 અને 18 થી 79 વર્ષના લાભાર્થીઓને માસિક રૂપિયા 600 ની સહાય આપવામાં આવે છે. પોલિયોના દર્દીઓ માટે શસ્ત્રક્રિયા અને તે પછીના કાર્યક્રમની યોજના. ગરીબ પોલિયોગ્રસ્ત બાળકોને પોલિયોના મફત ઓપરેશન અને ત્યારબાદની સારવાર મળી રહે તે માટે તેઓની શસ્ત્રક્રિયા દરમિયાન અને શસ્ત્રક્રિયા પછીના કાર્યક્રમની યોજના અમલમાં મૂકવામાં આવી છે. દિવ્યાંગ વ્યક્તિઓના કુટુંબીજનને વીમા સહાય યોજના. આ યોજના હેઠળ અકસ્માતના કારણે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં 100% એટલે કે ₹1,00,000, બે આંખ કે બે અંગ અથવા હાથ પગ ગુમાવવાના કિસ્સામાં 100% એટલે કે ₹1,00,000, એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં 100% એટલે કે ₹1,00,000, તેમજ એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં 50% એટલે કે ₹50,000 ની સહાય આપવામાં આવે છે. લગ્ન સહાય યોજના. 18 વર્ષથી વધુ ઉંમરની કન્યા અને 21 વર્ષથી વધુ ઉંમરના છોકરાને દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત જો દંપતી પૈકી કોઈ એક દિવ્યાંગ હોય તો ₹50,000 ની આર્થિક સહાય અને દંપતી દિવ્યાંગ હોય ત્યારે ₹1,00,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ તમામ વર્ગની બહેનોને મળવા પાત્ર છે. દિવ્યાંગ વિધવા બહેનોને મકાન બાંધકામ માટે સહાય. મકાન બાંધકામ સહાય યોજના હેઠળ 18 થી 60 વર્ષ સુધીની ઉંમરની વિકલાંગ વિધવા મહિલાને મકાન બાંધકામ માટે ₹47,200 ની સહાય આપવામાં આવે છે. જે બહેનોને ભારત સરકાર કે રાજ્ય સરકાર મકાનની સહાયની અન્ય યોજનાનો લાભ મળેલ હોય તેઓ આ યોજના હેઠળ લાભને પાત્ર બનતા નથી. સરકારી નોકરી કરતા દિવ્યાંગ કર્મચારીઓને સહાય. સરકારી નોકરી કરતા દિવ્યાંગ કર્મચારીઓ કે જેઓને ચાલવામાં તકલીફ હોય તેઓને કોઈ પણ જાતની આવક મર્યાદા સિવાય ફોલ્ડિંગ વ્હીલચેર આપવામાં આવે છે. પ્રત્યેક પગલે પોતાની સાથે રહેલ રાજ્ય સરકારની સહાય અને સહકાર પામીને ગુજરાતના દિવ્યાંગોનો આત્મવિશ્વાસ વધ્યો છે. તેઓ આત્મનિર્ભર બન્યા છે. રાજ્ય સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓનો લાભ તેઓ સરળતાથી લઈ શકે છે. પોતાના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીનો સંપર્ક કરીને દિવ્યાંગતાનું પ્રમાણપત્ર તેમજ અન્ય જરૂરી દસ્તાવેજો રજૂ કરીને ત્યાંથી જે તે યોજના અંગેની સહાય મેળવી શકે છે. પોતાને લગતી કોઈ પણ સમસ્યાનું અત્યંત સરળતાથી સમાધાન મેળવી શકે છે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગારની તકો મેળવીને પ્રગતિના પંથે આગળ વધી શકે છે અને પોતાના જીવનમાં એક હકારાત્મક પરિવર્તન લાવી શકે છે.